बाल साहित्य ग्रुप प्रस्तुत करे छे बाल वार्ता। आजना वार्ताकार श्री गोर्धन भाई काछड़िया, प्राथमिक शिक्षक, अमरापुरा पे सेंटर शाला, तालुको बाबरा, जिल्लो अमरेली। तो आओ सांभळीए श्री गोर्धन भाई काछड़ियाना स्वरे एक सरस मजानी बाळ वार्ता। गोर्धन काछड़ियाना आप सब मित्रों ने खूब खूब नमस्कार। अक्कल ना युद्ध ने पांचमी वार्ता आज आपने संभळावुं छुं। आजे सवार में वेला वेला ससला भाई जागी गया, एने तरस खूब लगी। एटले संगम ससला भाई तो तरस ने लीधे एकदम उतावळे उतावळे एनी बखोल माथी बहार निकली अने तळाव तरफ चालवा लाग्या। आगले दिवसे वरसाद खूब वरसेलो एटले रस्ता में बधे गारो कादव कीचड़ हता, पण तळाव ने काठे तो खूब कीचड़ थयेलो। पाणी पीवानी उतावळ में एवं कई याद न रह्यु अने तो दौड़ी गया, पण एम करवा जता तो काठाना कीचड़ में एना पग खूंपी गया। ससलाभाई ना पग खूंची गया, ए वधारे जोर करी अने बाहर निकळवानो प्रयास करे, एम करवा जता तो वधारे पग खूंपाई लाग्या। हवे मूंझाया, हवे आमांथी निकळवू केवी रीते? कीचड़ तो बहु चीकणो, बहार निकळाय ज नहीं ने, आपणे जेम जोर करीए એમ તો વધારે ખૂંચતું જવાય। એટલે મુશ્કેલીમાં મુકાયા, હવે બહાર કેમ નીકળવું? સવારના સમયે એટલામાં કોઈ મદદ કરી શકે એવું પણ ના મળે, એ તો ચિંતા કરવા લાગ્યા। હવે બહાર કેમ નીકળાશે? એવા બરાબર શકરાભાઈ તો એને તરસ લાગી એટલે એ પણ ત્યાં આવ્યા। એને જોયું, વાહ આ સરસ મોકો છે, સસલું બરાબરનું અંદર સપડાયું લાગે છે। એટલે કહે, અરે કાં સંગમ સસલા, ત્યાં કેમ ફસાયો? સસલાને થયું કે અત્યારે તો આની મદદ લેવી જ પડશે, છુટકારો તો જ થશે। એટલે સસલું કહે, આવો આવો શકરાભાઈ, હું તમને જ યાદ કરતો હતો અને તમે બરાબર સમય આવી ગયા, જરા મદદ કરો ને, મારા ચારે પગ બરાબર ના ખૂંપી ગયા છે, બહાર નીકળવું છે, જોર કરું છું પણ કોઈ રીતે નીકળી શકાતું નથી, તમે જરાક મદદ કરો ને, તમે મારાથી મોટા છો। શાળકે, હા હા હું તને જરૂર મદદ કરીશ, બારો કાઢીશ પણ આ દુનિયામાંથી પણ તને બારો કાઢીશ। અરે એમ નહી, આ ખાલી કાદવ કીચડમાંથી બહાર કાઢો ને તો એ બહુ સારું હો। હા હા હમણાં તને બારો કાઢું છું, શાળે તો દાંશ કાઢી, આજે સારો મોકો છે, તું મને પેલા બોરડીના ઝાડામાં ફસાવી ગયો હતો, મધમાખીઓ કરડાવી હતી, તળાવમાં ડૂબકા ખવડાવ્યા હતા અને એથી વિશેષ તો તે મને બે દિવસ પહેલા જ બરાબરનો છેતરો હતો, કાં હું તને આજે છોડવાનો નથી। એમ કહી અને તો દાંત કચકચાવી અને જોર કરીને દોડ્યા, પણ જુઓ સસલું તો નાનું છતાંય કાદવમાં ખૂંપી ગયું, શ્યાણ તો વધારે શરીરમાં મોટું, થોડું વજનદાર પણ હોય અને એ કાદવમાં દોડે તો એનું તો શું થાય, એના પગ પણ એવા જ ખૂંચી ગયા, અને વળી ખીજમાં વધારે જોર કરે તો વધારે ખૂંચવા લાગ્યા, વધારે જેમ જોર કરે એમ વધારે ખૂંચવા લાગ્યા। અરે એના તો આખે આખા પગ અને પૂછડાનો ભાગ ને પેટ ને બધું કીચડમાં ખૂંચી ગયું, માત્ર ડોકું જ બારું રહ્યું અને મળ્યો રાડો પાડવા। અરે સસલા હવે શું કરું, આ તો મને બહુ પીડા થાય છે, હું તારી જેમ ખૂંચી ગયો, હવે મને તું બહાર કાઢ ને। સસલું કહે, પણ શ્યાળભાઈ તમે જરા શાંતિ રાખી હોત તો, તમે વધારે ઝડપ કરીને દોડ્યા, મેં પણ એ જ ભૂલ કરી હતી, આમાં હળવે પગલે ચલાય, કાદવ કીચડ હોય એમાં ધીમે ધીમે પગલા માંડીને ચલાય, જોર કરીએ તો આવું થાય, પણ હવે શું થાય, શું થાય, હું તને મદદ કરવા ગયો અને એમાં મારી આ હાલત થાય, હવે તું મને બહાર કાઢવાનો કઈક ઉપાય કર જલ્દી, મને ખૂબ પીડા થાય છે। સસલું કહે,
શ્યાળભાઈ જો તમને એક વાંધો ના હોય તો એક ઉપાય છે મારી પાસે કે જલ્દી મને બારો કાઢ જો પણ એ માટે પેલા તમારે બરાબર રહેવાનું મને તમારી પીઠ ઉપર આવવા દેવાનો જો કાંઠાથી નજીક બહારની દિશામાં તમે છો એટલે હું તમારા ઉપર આવી જાઉં તમારો ટેકો લઈ અને થોડું જોર કરી અને હું બહાર નીકળી શકું અને પછી હું કિનારે જતો રહું વધારે દૂર પછી ત્યાં ઉભો રહું એટલે પછી તમે મને પકડીને બહાર નીકળી જાઓ આપણે એવું કરી શકીએ કે નહીં શાણે તો ભાઈ એમ થાય તો ખરું જ એ હું એ પેલા ભલે મારા ઉપરથી બહાર નીકળી જાય મારે બહાર નીકળવું એટલે હું શું કરું પણ પછી એનો વારો પછી બહાર નીકળ્યા પછી તો હું મારું ધાર્યું કરીશ એમ વિચારીને હા પાડી કે ભલે ચાલ મારી પીઠને બરાબર પકડી અને તું ટેકો લઈને નીકળી શકે છે પણ જોજો પછી ભાગી ના જતો ઉભો રહેજે હું ક્યાં ભાગીને જાઉં જો એમ કહેતા તો સસલાએ શ્યાળને બરાબર જરા જોર કરી મોટું લંબાવી અને પકડી લીધું જરા અને પછી થોડું જોર કરી અને પોતે ખેંચાણું એવી રીતે કરતા કરતા ધીમે ધીમે કાદવમાંથી એ બહાર નીકળ્યું શાળની પીઠ ઉપર ચડી અને એમ કરીને કૂદકો મારી એ કિનારાથી દૂર જતું રહ્યું શાળ કે બસ હવે ઉભો રહે સસલું કે હવે હું શા ન ઉભો રહું તમારા મનમાં મારા ઉપર દાજ છે અને જો હવે હું તમને મારા ઉપર આવવા દઉં તો કઈ તમે મને થોડા છોડવાના હતા હું તો આ ચાલ્યો એમ કહીને સસલું તો હસતું હસતું ત્યાંથી ચાલ્યું ગયું શાળ તો ખૂબ ખીજાયો અરે મારી પીઠ ઉપર ચડ્યું મારા ઉપર ગારો વાળું આખું ચડીને જતું રહ્યું અને હવે મને કાઢવાના ઉભું રહ્યું બહુ રીસ ચડી પોતે બરાડા પાડવા લાગ્યો કોક મને બચાવો એવામાં બરાબર એનો મિત્ર વાંગડ વરુ એ પણ ત્યાં જ નીકળેલો વરુએ આ સાંભળ્યું નજીક આવીને જોવે છે અરે શકરા આ શું તું આમાં ક્યાં ફસાણો અરે ભાઈ વરુ જરા મને મદદ કરને ઓલું લુચું સસલું મને સપડાવીને જતું રહ્યું હું એને કાઢવા અહીંયા આવ્યો હતો પણ એ મારી મદદ લઈ અને મારા ઉપર ચડીને બહાર નીકળી ગયું પછી ઉભું ના રહ્યું હવે તું મને બહાર કાઢ પછી એનો વારો છે વરુ કહે કે અરે શકરા તારી ત્યાં આવી દશા થાય છે ઠીક લે ત્યારે વરુ એક નજીકના એક ઝાડની લાંબી ડાળખી કાપી અને એનો એક છેડો શ્યાળની પાસે જવા દીધો કે આ બરાબર મોંમાં પકડી રાખ અને હું ધીમે ધીમે ખેંચું છું મુકતો નહીં એવી રીતે ઢસડાતો બહાર નીકળજે જોજે જાળવીને ઊંચું થવાની મહેનત કરજે કે ભલે શ્યાળે તો બરાબર પેલી ડાળખી મોઢામાં કચકચાઈને પકડી રાખી વરુ ખેંચવા લાગ્યો એમ શકરો શ્યાળ કાદવમાં ખસડાતો ધીમે ધીમે બહાર નીકળવા લાગ્યો અને બહાર નીકળ્યો પછી તો કાદવ કીચર ખૂબ ચોંટી ગયેલો શરીરે ખંખેરતો વરુ સાથે વાત કરતો જંગલમાં ગયો મનમાં નક્કી કર્યું કે ઠીક છે હવે સસલું હાથમાં આવે ને તો હવે તો એને છોડવું નથી